નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. કવાંટ તાલુકાના સમલવાટ ખાતે દૂધિયું કોતર પરમ દિવસે સાંજે જ્યારે છલકાઈને વહેતું હતું તે વખત ના દ્રશ્યો છે. કસ્તુરબા ગાંધી વિદ્યાલયની છાત્રાઓ આ પ્રવાહને લીધે સમી સાંજ સુધી આ કોતરની એક સામેની પાલે આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તે ક્યારે પાણી સામેની રાહ જોઈ કલાકો સુધી ઊભા રહ્યા હતા અને ઘરે જવા માટે પ્રયાસ કર્યા. તે દરમિયાનના આ દ્રશ્ય છે અને આ બાળકો આ વિદ્યાર્થિનીઓને હાથમાં હાથ નાખી ગ્રામજનો દ્વારા સમી સાંજે કોતર પાર કરવામાં આવ્યું હતું. આ પીક અવર દરમિયાનમાં કોતર વહેતું તે વખતના દ્રશ્ય છે. તે વખતે કોઈએ પણ કોતર પાર કર્યું ન હતું, પરંતુ પાણી થોડા અઘના ઓસર્યા ત્યારબાદ પણ છલિયા ઉપરથી પાણી પસાર થતું. ગામની મધ્યમાં આ પ્રકારે આ છલિયું જઈ રહ્યું છે અને લોકોની પુલ બનાવવાની પણ ગામજનોની માગણી છે. તસવીરમાં દૃશ્યમાન થાય છે એ રીતે આ પાણી દરમિયાન પસાર થઈ રહ્યા હતા. તે વખતે એક શિક્ષક પણ અત્રેથી કોતર પાર કરાવતી વેડા પડી ગયા હતા અને તેઓ પણ મુસીબતમાં મુકાયા હતા. તે વખતે તેઓને બચાવ કરવામાં આવ્યો તેવી અમને જે ગ્રામજનો સાથેની ચર્ચામાંથી વિગત મળી તે પ્રમાણે જાણવા મળી રહ્યું છે. અને કોતરની જે આક્રમકતા છે એનો પ્રવાહ છે, પ્રચંડ પ્રવાહ, તે પણ આપણે જોઈને સમજી શકીએ છીએ. વિદ્યાર્થિનીઓ માટે આ એક દિવસ નથી, કાયમ ત્યાં સમસ્યાઓ છે. અને આ આદિવાસી વિસ્તારના સમરવાડ ગામે, કવાંટ તાલુકાના સમરવાડ ગામે પરમ દિવસે સમી સાંજે આ સિનારીઓ ઉભો થયો હતો અને ગ્રામજનો દ્વારા આ માંગણી કરવામાં આવી રહી છે કે આ પોતાના આ સ્થળ ઉપર પુલ બનાવવામાં આવે. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.